આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા આયોજિત વિશ્વ આદિવાસી દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી નિમિત્તે વિવિધ વિકાસલક્ષી કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેમજ સહાય વિતરણ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર સાબરકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી ભારતીબેન પટેલ અમારા साथ ही धार सभ्य वडिल मुरब्बी रमेण भाई वोरा श्री गजेंद्र सिंह श्री वी डी झाला पूर्व धारा सभ्य श्री अश्विन भाई कोटवाल प्रदेश उपाध्यक्ष श्री कौशल्यूरबा परमार जिला अध्यक्ष श्री कनुभा पटेल अधिक मुख्य सचिव श्री जेपी गुप्ता आजीदादी कमिश्नर श्री सुप्रीत सिंह गुलाटी कलेक्टर श्री श्री रेंज आईजी तथा पोलिस अधीक्षक ચૂંટાયેલા જનપ્રતિનિધિ તથા સંગઠનના પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત અધિકારીગણ રાજ્યના વિવિધ સ્થળોએ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયેલા મારા સાથી મંત્રીશ્રીઓ ચૂંટાયેલા જનપ્રતિનિધિ પ્રેસ મીડિયાના મિત્રો આપ સૌને મારા નમસ્કાર જય જોહાર આજના અવસરે ભગવાન બિરસા મુંડાની દિવ્ય ચેતનાને નમન કરું છું વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આદિવાસી વિકાસનું આગું મોડેલ જ્યાં પ્રસ્થાપિત કર્યું છે તેવા ગુજરાતના સૌ આદિવાસી પરિવારોને વિશ્વ આદિવાસી દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું આદિવાસી ભાઈઓ બહેનોની અસ્મિતા ગૌરવ અને વિકાસ યાત્રાને ઉજવવાનો આજનો દિવસ છે ગુજરાત ભાતીગળ સંસ્કૃતિની વિશિષ્ટ વિરાસત ધરાવતું રાજ્ય અને એમાં અંબાજીથી ઉમરગાંવ સુધીના આદિવાસી સમાજનો ઇતિહાસ ભવ્ય અને ગૌરવવંતો છે આદિવાસી પ્રજાજનોએ આટલા વૈશ્વિક બદલાવો છતાં પોતાની પરંપરાઓ જીવનશૈલીને શૈલીને એકબંધ રાખી છે તેનું જતન કર્યું છે આજે ઓગસ્ટ ક્રાંતિ દિવસ પણ છે ઓગણીસો બેતાલીસમાં માં અંગ્રેજોને ભારત છોડવાની હાકલ ગાંધીજીએ કરી દેશની આઝાદીનું રણસિંગું ફૂંક્યું હતું ગુજરાતના વનબંધુઓ પણ ભારતની આઝાદીની લડત સૌ પ્રજાજનો સાથે મળીને અંગ્રેજો સામે લડ્યા છે માનગઢ અને પાલ દડવાલના હત્યાકાંડમાં આપણા અનેક આદિવાસી બાંધવોએ બલિદાન આપ્યા છે આઝાદીની લડતમાં અગ્રેસર રહેલા આદિવાસી બાંધવોને અમૃતકાળમાં ભારતની વિકાસ યાત્રામાં ભાગીદાર બનાવવાનું કામ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં થઈ રહ્યું છે વીર ભગવાન બિરસા મુંડાની જન્મ જન્મજયંતિને જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવવાની પ્રણાલી વડાપ્રધાનશ્રીએ શરૂ કરાવી છે તેમના સુશાસનમાં ભારતને પહેલા આદિવાસી રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજી મળ્યા છે વન બાંધુઓ સામાજિક આર્થિક પ્રગતિ માટે કેન્દ્ર સરકારે આ વર્ષના બજેટમાં પ્રધાનમંત્રી જનજાતીય ઉન્નત ગ્રામ વ્યાન યોજનાનો અમલ કરવાની જાહેરાત કરી છે દેશના ત્રેસઠ હજારથી વધુ આદિવાસી ગામડાઓના પાંચ કરોડથી વધુ બાંધવોને આ યોજનાનો લાભ મળવાનો છે કલ્યાણ યોજનામાં સો ટકા લાભાર્થી આવરી લેવાનો લક્ષ્યાંક આ ઉન્નત ગ્રામ અભિયાનમાં રાખવામાં આવ્યો છે ગુજરાતના ચૌદ જિલ્લાના આદિવાસી આદિજાતિ બાંધવોને પણ તેનો લાભ મળવાનો છે એટલું જ નહીં વડાપ્રધાન વડાપ્રધાનશ્રીએ અતિ પછાત એવા આદિમ જૂથના પરિવારને પણ વિકાસની મુખ્ય ધારામાં લાવવાની નેમ પીએમ જનમન અભિયાનમાં રાખી છે ગુજરાતમાં આવા આદિમ જૂથના ત્રીસ હજાર પરિવારના દોઢ લાખ જેટલા લોકોને આરોગ્ય આવાસ રોડ રસ્તા વીજળીની સુવિધાઓ આપી છે નીતિ ને અને નિયત સાફ હોય વિકાસમાં સૌને સાથે લઈને ચાલવાનું કમિટમેન્ટ હોય તો વનબંધુઓનો કેવો વિકાસ થાય તે શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે દેશ અને દુનિયાને બતાવ્યું છે આદિજાતિ વિસ્તારનો અન્ય વિસ્તારો જેવો જ વિકસિત બનાવવા બે હજાર સાતમાં તેમણે વન કલ્યાણ યોજનાની શરૂઆત કરાવી વન કલ્યાણ યોજના થકી સાક્ષરતા દરમાં મોટો સુધારો થયો વર્ષ બે હજાર એક બે માં પ્રાથમિક શાળામાં જતા આદિવાસી વિદ્યાર્થીઓનો ડ્રોપ આઉટ જે સાડત્રીસ પોઈન્ટ બાવીસ ટકા હતો તે આજે ઘટીને ચાર પોઈન્ટ અડતાલીસ ટકા જેટલો થયો છે પ્રી મેટ્રિક અને પોસ્ટ મેટ્રિક શિષ્યવિત હેઠળ દર વર્ષે રાજ્યના સોળ લાખ આદિવાસી વિદ્યાર્થીઓને ડાયરેક્ટ બેનિફિટ ફિશરી ટ્રાન્સફર વડે શિષ્યવૃત્તિ આપવામાં આવે છે પંચમહાલ જિલ્લામાં ગોવિંદ ગુરુ યુનિવર્સિટી અને નર્મદા જિલ્લામાં બિરસા મુંડા ટ્રાઈબલ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે આદિવાસી પરિવારના બાળકો શહેરોમાં રહીને અભ્યાસ કરી શકે તે માટે વીસ સ્ટેટ ઓફ ધ આર્ટ સમરસ હોસ્ટેલનું નિર્માણ કરાયું છે આદિવાસી વિસ્તારમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે શાળા હોસ્ટેલ તેમજ કોલેજની સુવિધા ઉપલબ્ધ થતાં હવે આદિવાસી વિસ્તારના લોકો પણ મુખ્ય પ્રવાહમાં રહેનાર અન્ય લોકો સાથે બરોબરી કરી શકે છે અમે આદિવાસી યુવાનોને મેડિકલ તેમજ એન્જિનિયરિંગની પ્રવેશ પરીક્ષા માટે કોચિંગની સુવિધાઓ આપી છે અને તેના કારણે હવે રાજ્યમાં મેડિકલ એન્જિનિયરિંગ કોલેજમાં આદિવાસી યુવાનોની અનામત બેઠકો પર યુવાનો વિદ્યાર્થીઓ સરળતાથી મળી રહે છે એક સમય હતો જ્યારે બેઠકો ખાલી રહેતી હતી કારણ કે કોચિંગના અભાવે આદિવાસી યુવાનો પ્રવેશ પરીક્ષામાં જરૂરી અંક મેળવી નહોતા શકતા અમે આ પરિસ્થિતિમાં ત્રણસો સાહીઠ ડિગ્રી પરિવર્તન લાવ્યા છીએ આદિવાસી બાળકોને સુપોષિત કરવાના સંકલ્પ સાથે તેપન આદિવાસી તાલુકાઓની પ્રાથમિક શાળામાં આઠ લાખ બાળકોને દૂધ સંજીવની યોજનાનો લાભ ઉપલબ્ધ કરાવી રહ્યા છે અમે વન કલ્યાણ યોજનામાં એ વાતનું પણ ધ્યાન રાખ્યું છે કે આદિવાસી યુવાનોને સ્થાનિક કક્ષાએ મેડિકલ શિક્ષણ મળવા સાથે જ આદિવાસી ગામોના લોકોને સરળ આરોગ્ય સુવિધા પણ પ્રાપ્ત થાય વલસાડ દાહોદ બનાસકાંઠા રાજપીપળા ગોધરા સહિત કુલ આઠ મેડિકલ કોલેજ શરૂ કરાઈ છે અમે આદિવાસી વિસ્તારમાં મોટા પાયે જોવા મળતા સિકલ સેલે એનિમિયા રોગનું સ્ક્રીનિંગ નિદાન અને જરૂરી સારવાર પણ આપી રહ્યા છે વન બંધુ કલ્યાણ યોજનાના કારણે આદિવાસી વિસ્તારના આરોગ્ય હેલ્થકેરનું મજબૂત માળખું તૈયાર થયું છે તેના પરિણામે ઇન્સ્ટિટ્યુશનલ ડિલિવરીમાં વધારો બાળ તેમજ માતૃ મૃત્યુ દરમાં ઘટાડો નોંધાયો છે રાજ્યના આદિજાતિ સમુદાયોને આજીવિકા આવાસ આર્થિક ઉન્નતિ શિક્ષણ અને માળખાકીય સુવિધા આપવા એક લાખ કરોડની ફાળવણીથી વન બંધુ કલ્યાણ યોજના અમલી બની હતી આ યોજનાની સફળતાના પગલે વન બંધુ કલ્યાણ યોજના બે બે હજાર એકવીસ થી છવ્વીસ સુધી આપણે વધુ એક લાખ કરોડની જોગવાઈ સાથે શરૂ કરી છે આવનારા વર્ષમાં આ માટે ત્રીસ હજાર કરોડની વધુ પ્રાવધાન કરવાના છે પ્રધાનમંત્રી આવાસ યોજના હળપતિ આવાસ યોજના આદિમ જૂથ આવાસ જેવી યોજનાઓના લાભ છ લાખ જેટલા આદિવાસી પરિવારોને મળ્યા છે અને તેમના જીવનમાં ગુણાત્મક બદલાવ લાવી દીધો છે આદિજાતિ વિસ્તારોમાં બધા ઘરોમાં નલસે જલ પાણી પહોંચાડ્યું છે આદિજાતિ વિસ્તારોમાં જીએલઇસી શરૂ થતાં રોજગારીની તકો ઉભી થઈ છે